નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત લેક્ચર નંબર 3 અને પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. આગળના લેક્ચરમાં એટલે કે બીજા લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયા હતા, ચાર ઉદાહરણ જોયા હતા. હવે આગળ વધીએ તો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 3 રકમ એવી છે કે જેનું ક્ષેત્રફળ 440 મીટર આપેલ છે. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? બરાબર 440 મીટર સ્ક્વેર આપેલું છે અને લંબાઈ આપી છે 22 મીટર. લંબાઈ બરાબર 22 મીટર. તો પહોળાઈ શોધો, જમીન લંબચોરસ ફૂટની પહોળાઈ શોધો અને પરિમિતિ શોધો. પહોળાઈ આપણે શું કરવાનું છે? શોધવાનું અને પરિમિતિ પણ શોધવાની છે. જો પ્લોટ કેવો છે? લંબચોરસ. તો સીધું સૂત્ર મૂકશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જ્યાં B બરાબર પહોળાઈ. એટલે શોધવાનું છે લંબાઈ આપેલ છે કેટલી છે? 22 ગુણ્યા B પહોળાઈ તો શોધવાની છે અને ક્ષેત્રફળ 440 આપી દીધો છે. સમીકરણનું તમને ખબર છે, સાદા સમીકરણનું 22 ગુણ્યા 5 બરાબર ની આ બાજુ જાય તો ભાગેલા માં જાય તો સૂત્રનો ગુણાકાર કોણ બનશે? B બરાબર 440 m છેદમાં 22, તો B બરાબર 20 મીટર. તેથી 440 માઈનસ 22 કરશો જવાબ 20 આવશે. તો પહોળાઈ કેટલી આવી? 20 મીટર આવી. હવે શું શોધવાનું? પરિમિતિ. એટલે કેવું છે? લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર મૂકી લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં L પ્લસ B. 2 ગુણ્યા કૌંસમાં L પ્લસ B. 2 ગુણ્યા લંબાઈ કેટલી આવી? 22 મીટર. પહોળાઈ શું આવી? 22. તો 22 પ્લસ 22 બરાબર 2 ગુણ્યા 22 પ્લસ 22 એટલે 44. 44 ગુણ્યા 2 એટલે 84 મીટર. તો આપેલા લંબચોરસની પરિમિતિ 84 મીટર છે. ત્યાર પછી સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 4 કે એક લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 35 સેમી હોય તો પહોળાઈ શોધો અને ક્ષેત્રફળ શોધો. જો લંબચોરસની પરિમિતિ આપી છે, લંબાઈ આપી છે, પહોળાઈ શોધવાની છે, તો સૂત્ર મૂકી કે લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર શું છે? 2 ગુણ્યા કૌંસમાં L પ્લસ B એટલે લંબાઈ પ્લસ પહોળાઈ. પરિમિતિ કેટલી આપી છે? 100 બરાબર 2 ના 2 ગુણ્યા લંબાઈ આપી છે 35 પ્લસ પહોળાઈ તો શોધવાની છે. હવે 2 ને આ બાજુ લઈ આવી, ગુણાકારમાં છે, 2 ને આ બાજુ લઈ આવી ત્યાં લીધે ભાગાકારમાં. 100 ભાગ્યા 2 બરાબર 35 પ્લસ B એટલે કે પહોળાઈ. 100 ભાગ્યા 2 એટલે શું થઈ જાય? 50 બરાબર 35 પ્લસ B. હવે 35 ને આ બાજુ લઈ આવો તો કેવા છે? પ્લસ નિશાની. આ બાજુ આવે તો માઇનસ, એટલે સૂત્રનો કરતા બનશે B એટલે કે પહોળાઈ. 50 માઇનસ 35 તો B પહોળાઈ બરાબર 15 સેન્ટીમીટર. પહોળાઈ જડી ગઈ આપણે, પહોળાઈ બરાબર B 15 સેન્ટીમીટર. હવે એ તો ક્ષેત્રફળ શોધો. એટલે કેવું હતું? લંબચોરસ. સૂત્ર મૂકશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી હતી? 35 આપેલી હતી અને પહોળાઈ સુધી આપણે 15. તો 35 ગુણ્યા 15, 35 ગુણ્યા 15 બરાબર 525 અને સેમી છે એટલે જવાબ શું આવશે? એકમ સેમી સ્ક્વેર અથવા તો ચોરસ સેમી. સેમી સ્ક્વેર અથવા તો ચોરસ સેન્ટીમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 કે એક ચોરસમાં
અને લંબચોરસ ભાગ ના ક્ષેત્રફળ કેવા છે ક્ષેત્રફળ સરખા છે એટલે જેટલું ક્ષેત્રફળ ચોરસનું આવશે એટલું જ ક્ષેત્રફળ લંબચોરસનું આવશે હવે આને રકમમાં જોઈએ કે ચોરસ ભાગની એક બાજુનું માપ 60 મીટર છે અને ચોરસની એક બાજુનું માપ 60 મીટર છે અને લંબચોરસની લંબાઈ 90 મીટર છે પહોળાઈ છે પહેલા તો તમે જોશો કે ચોરસની એક બાજુનું માપ આપ્યું એટલે શું મળી જાય ચોરસનું ક્ષેત્રફળ પડી જાય તો પહેલા શું લીધે ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું છે l ગુણ્યા l એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી એટલી છે 60 ગુણ્યા 60 6 6 36 અને 5 2 શૂન્ય મીટર સ્ક્વેર ચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 3600 મીટર સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર હવે અહીંયા જોશો તો લખી દીધું ક્ષેત્રફળ સરખા છે ચોરસનું જેટલું ક્ષેત્રફળ છે એટલું લંબચોરસનું ક્ષેત્રફળ છે તો પહોળાઈ શું થયું તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ઓળખી કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b l ગુણ્યા b પછી ક્ષેત્રફળ આપણે જોયો કેટલું છે કેટલું ચોરસનું છે એટલું જ લંબચોરસનું છે અહીં શું છે 3600 બરાબર l એટલે લંબાઈ એટલી છે લંબચોરસની લંબાઈ એટલી છે કેટલી એટલી છે 90 ગુણ્યા પહોળાઈ શોધવાની છે તમને ખબર છે કે 90 ની અહીં ગુણાકાર છે સામેની બાજુ જે કહેવાય છે ભાગાકાર માટે એટલે b ને સૂત્ર કરતા બરાબર b બરાબર પહોળાઈ પહોળાઈ બરાબર 3600 ભાગ્યા 90 જવાબ આવશે 40 એટલે પહોળાઈ બરાબર 40 મીટર પહોળાઈ બરાબર 40 મીટર ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 એટલે લખ્યું એવું છે કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલ છે જેની લંબાઈ 40 સેમી પહોળાઈ 22 સેમી છે હવે જો તેને ખોલી લે એટલે તારની લંબાઈ કેટલી થશે લંબચોરસ આકારમાં હોય તો એટલી ને એટલી લંબાઈ લેશે અને એને ચોરસ આકારમાં વાળવામાં આવે છે તો ચોરસની બાજુનું માપ શોધો અને બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે તે કહો જો એક તાર હોય આપણી પાસે લંબાઈનો એ લંબાઈના તારને આપણે પહેલા ચોરસ આકારમાં વાળ્યો પછી લંબચોરસ આકારમાં વાળ્યો તો લંબાઈ તો એટલી થશે લંબાઈ ફેરફાર થશે લંબાઈ એટલે કે તારની લંબચોરસ આકાર કે આ ચોરસ આકાર કોણ બને એટલે તારની લંબાઈ જો એમની દ્રશ્ય છે કે લંબાઈ એટલે કે પ્રતિબંધ એટલે શું થાય પરિમિતિ તો પેલા આપણે લંબચોરસ આકારની પરિમિતિ શોધી લઈએ કે લંબચોરસની લંબચોરસની પરિમિતિ બરાબર 2
बावीस तो 40 × 22 = 40 × 22 कितना होगा 40 × 80 એટલે કે 800 અને 4 × 8 = 880 સેન્ટીમીટર સ્ક્વેર આ કેનું ક્ષેત્રફળ એક લંબચોરસનું અત્યારમાં કેવું શોધવાનું હતું ચોરસનું ક્ષેત્રફળ બરાબર એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ કેટલી હતી ચોરસની આપણે 31 ચોરસનું સાત સુધી તો કરાવ્યા છે અને આઠમો દાખલો